મૂળ ઝારખંડના વતની અને બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલ રાધાનેશડા ગામમાં સોલાર પ્લાન્ટમાં કડિયા કામ કરતા બે મજૂરો જી થરાદના જૈન ફ્લેટમાં રહેતા હતા અને આ બંને વચ્ચે ટ્રેક્ટર ચલાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલો ઉગ્ર થયો હતો કે બેમાંથી એક શખ્સે બીજા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં એક મજૂર ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ ઇજાગ્રસ્તે થરાદ પોલીસ મથકમાં ત્રણસો સાતનો ગુનો નોંધાવ્યો હતો થરાદ પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો થરાદમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં આ હુકમનો અનાદર થતો જોવા મળી રહ્યો છે અને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોના શહેરમાં પ્રવેશ નિષેધનું બહાર પાડવામાં આવેલું જાહેરનામાનો ઉલ્લંઘન થઈ રહ્યો છે અને તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આજે એકવાર ફરી થરાદમાં પશુ આહાર ભરેલી ટ્રક શહેરમાં પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી વારંવાર સર્જાઈ રહેલી ટ્રાફિકની સમસ્યાને પગલે સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે થરાદ જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનું પાલન કરવા માંગ કરી રહી છે